નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી આ ચેનલ સીપી એજ્યુકેશનમાં તો આજે હું વાત કરવાનો છું ક્રિયા વિશેષણો વિશે તો ઝડપથી તમને ખૂબ જ સરળતાથી સમજણ પડે તે રીતના આજે આપણે વાત કરવાના છીએ ક્રિયા વિશેષણો વિશે તમામ પ્રકારના ક્રિયા વિશેષણો આપણે જોવાના છીએ પરંતુ આજે આ પાર્ટ વનની અંદર આપણે જોવાના છીએ ફક્ત ચાર જ ક્રિયા વિશેષણો જેથી તે વિડીયો થોડો લોંગ ના બને અને તમે બોરિંગ પણ ના થાવ તે હેતુથી આપણે આજે ફક્ત ચાર જ ક્રિયા વિશેષણો જોવાના છીએ તો એ પહેલાં તમને એક નાની નોટિફિકેશન આપી દો કે જો તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો અને આ ચેનલ પર ઓલરેડી ગુજરાતી ગ્રામર ધોરણ અગિયાર બાર સાયન્સ ઓલસો યુઝ ઇન કમ્પિટેટિવ એક્ઝામ તો વિવિધ પ્રકારના વિડીયો રહેલા છે તો તમે જેને ચેકઆઉટ કરી શકો છો તો આપણે ફર્સ્ટ ઓફ જોઈએ ક્રમવાચક વિશેષણ તો શબ્દ પરથી જ ખ્યાલ આવી જાય ક્રમ આગળ પાછળ ફરી અગાઉ પછી ઉપરા છાપરી તો આ બધા ક્રમ એટલે કે જે ક્રમ દર્શાવતું હોય તેને ક્રમવાચક ક્રિયા વિશેષણ આપણે કહી શકીએ છીએ ધારો કે આપણે ઉદાહરણ લઈએ કે વર્ગમાં આગળ પાછળ બરાબર બેસો ફરીથી આવો ત્યારે ચોક્કસ મળજો તો આ વાક્યની અંદર આગળ પાછળ ફરીથી આ એક ક્રિયા વિશેષણ દર્શાવે છે ક્રમવાચક ક્રિયા વિશેષણ તો હવે વાત કરીએ આપણે સ્થળ વાચક ક્રિયા વિશેષણ વિશે સ્થળ એટલે કે કોઈ ચોક્કસ જગ્યા તો સ્થળ એ નજીક હોય અંદર હોય બહાર પાસે દૂર નીચે ઉપર હેઠળ અહીં જ્યાં ત્યાં ક્યાં આસપાસ તો આ બધા વગેરે વગેરે શબ્દોનો જો ઉલ્લેખ જોવા મળતો હોય તો તેને આપણે ચોક્કસ સ્થળ કહીએ છીએ ધારો કે અહીંયા આપણે ઉદાહરણ લઈએ જેથી તમને સરળતાથી ખ્યાલ આવે કે એક દિવસ મારે એ ખુરશી ઉપર બેસવાની ઈચ્છા છે તો જે ઉપર એ એક સ્થળ વાચ્ય ક્રિયા વિશેષણ અહીંયા દર્શાવે છે એક નેક્સ્ટ ઉદાહ લઈએ જેથી તમને થોડું વધારે ખ્યાલ આવે કે જીવરામ ભટ્ટ સાસરે જમવા ગયા તો સાસરે એક સ્થળ દર્શાવે છે કોઈ ચોક્કસ સ્થળનો જે ઉલ્લેખ કરવામાં આવ્યો હોય છે જે પણ વાક્યની અંદર તો તે સ્થળ વાંચક ક્રિયા વિશેષણની અંદર તેનો સમાવેશ થતો હોય છે તો હવે વાત કરીએ આપણે સમય વાચક ક્રિયા વિશેષણની કે સમય એટલે કે કોઈ ચોક્કસ સમયને દર્શાવતું ક્રિયા વિશેષણ એટલે કે સમયવાચક ક્રિયા વિશેષણ કે ક્યારે અત્યારે હમણાં હાલ જ્યારે ત્યારે હવે સદા સર્વદા નિરંતર સતત કદાપી કદી વારંવાર અવારનવાર તો આ બધા વિવિ વિવિધ શબ્દોનો તમને જો ઉલ્લેખ જોવા મળતો હોય તો તે સમયવાચક ક્રિયા વિશેષણની અંદર તેનો સમાવેશ થયેલો જોવા મળે છે ઉદાહરણ જોઈ લઈએ આપણે કે તે ક્યારેય લેસન લાવતો નથી તો આ વાક્યની અંદર ક્યારેય એક સમયવાચક ક્રિયા વિશેષણ દર્શાવે છે તો કે લેસન નથી લાવતું ક્યારેય તો તે ક્યારેય લેસન લાવતો નથી સેકન્ડ ઉદાહરણ જોઈએ કે તેના પિતા તેને અવારનવાર ફોન કરતા હતા તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અવારનવાર એ એક સમયવાચક ક્રિયા વિશેષણ છે તો હવે વાત કરીએ આપણે રીતિવાચક ક્રિયા વિશેષણ રીતિ એટલે કે આ રીતે જેમ તેમ માંડ માંડ ચૂપચાપ એકદમ એકાએક તો તમને શબ્દ પરથી જ ખ્યાલ આવી જતો હશે કે રીત કોઈ દર્શાવતું વિશેષણ એટલે કે ક્રિયા વિશેષણ તો ઉદાહરણ જોઈએ અહીંયા કે ખતુદોષી મારી સામે ટગર ટગર જોઈ રહે તો ટગર ટગર એક રીત છે જોવાની તો અહીંયા તેનો રીતિવાચકની અંદર સમાવેશ થાય છે હવે એક નેક્સ્ટ ઉદાહરણ લઈએ કે માંડ માંડ બસ મળી હતી તો માંડ માંડ એ કઈ રીતે તમે બસ મેળવી તો કે માંડ માંડ તો આ રીતે આપણને ખ્યાલ આવશે કે આ એક રીતિવાચક છે તો હવે જે બીજા નેક્સ્ટ કેટલા છે કે હેતુ વાચક એટલે કે જે હેતુઓને દર્શાવતું કારણવાચક ક્રિયા વિશેષણ પણ તેને કહો છો આપણે પ્રમાણવાચક ક્રિયા વિશેષણ નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ સ્વીકારવાચક નકાર વાચક તો આ બધા જ ક્રિયા વિશેષણો વિશે આપણે વાત કરવાના છીએ તો એ વાત આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરવાના છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો નેક્સ્ટ વિડીયોની અંદર તમને તમામ પ્રકારના ક્રિયા વિશેષણો વિશેની માહિતી મળી જશે તો આઈ હોપ તમને વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયો જોવા માટે ધન્યવાદ થેન્ક્સ ફોર વોચિંગ